આજે આપણે એક ટોપિક છે, એક ચેપ્ટર છે, એને ડિસ્કસ કરવાના છીએ. અને ચેપ્ટર જે છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે કોષ જે છે એના માટે આપણે વાત કરીએ છીએ. બરાબર. હવે કોષને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા એક મહાન વૈજ્ઞાનિકને યાદ કરવો છે. આમ જુઓ ને તો સાયન્સની અંદર તમે જુઓ છો એટલી બધી જ રિસર્ચ છે, શોધ છે, ડિસ્કવરીઝ છે. બરાબર. એ બધી જ ડિસ્કવરીઝ છે એ આકસ્મિક છે એવું કહેવાય છે. કારણ કે તમે જુઓ ને તો સાયન્સને કોઈ બાઉન્ડ્રી નથી, એને કોઈ બોર્ડર લાઈન નથી કે આ બાયોલોજીનો સાયન્ટિસ્ટ છે તો એણે બાયોલોજીની અંદર જ રિસર્ચ કર્યું છે, ફિઝિક્સનો સાયન્ટિસ્ટ છે તો એમણે ભૌતિક વિજ્ઞાનમાં જ રિસર્ચ કર્યું છે, એવું જરૂર નથી. તો સૌથી પહેલા એક સાયન્ટિસ્ટ છે એમને આપણે યાદ કરી લઈએ, જે આપણા રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા. હવે રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા એ શરૂઆતના તબક્કાની અંદર પ્રાઇમરી ડેઝમાં માઇક્રોસ્કોપ જે છે એની શોધ કરતા, સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એમની શોધ કરતા. એમણે પ્રાઇમરી ડેઝ પર એવું એક સેટઅપ કર્યું કે જેના કારણે એકદમ નજીક રહેલા બે બિંદુઓ છે. બરાબર. એમને તમે જયારે ઝૂમ આઉટ કરો ત્યારે એમની અંદર શું સ્વરૂપમાં દેખાય છે ને, એમણે એને સૌ પ્રથમ વાર જોવા માટે, નિહાળવા માટે માઇક્રોસ્કોપ જેવી સંરચના બનાવી, સૂક્ષ્મદર્શક યંત્ર જેવી સંરચના. હવે બાયચાન્સ થયું એવું કે એમણે બિલોરિકા ચીધો, અલગ અલગ દહીગોળ અને અંતર્ગોળ કાચ લઈને એક પ્રાઇમરી ડેઝ પર એમણે માઇક્રોસ્કોપ બનાવ્યો. હવે એમણે શું કર્યું તો કે એક બુચ નામની વનસ્પતિ, માઇક્રોસ્કોપની નીચે મૂકી ત્યારે શું જોવે છે તો કે માઇક્રોસ્કોપની નીચે જ્યારે એ લેન્સની અંદર એ જોવે છે, બરાબર, ત્યારે એ મધમાખીના મધપુડાની અંદર જે ખાના હોય છે, બરાબર, એવી રીતે ષટકોણીય સંરચના છે એ સતત એને દેખાય. અને ખાસ કરીને જ્યારે આપણે છાલની વાત કરીએ છીએ તો છાલ જે છે એની અંદર શું હોય તો કે મૃત કોષો. બરાબર. મૃત કોષોને કહેવાય તો કે જે જયા પછી એની પ્રક્રિયા નથી કરતા, અથવા તો જેની અંદર કોષરસ છે કાર્યરત નથી એવા પ્રકારના જે દ્રવ્યો ધરાવતો કોષ છે એને શું કહીશું આપણે, મૃત કોષો. આગળ ઉપર તમને આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે બધા લેક્ચર્સ જોશો એટલે કે મૃત કોષો કોને કહી શકાય. બરાબર. તો એમણે શું કર્યું તો કે છાલ લીધી અને માઇક્રોસ્કોપની નીચે મૂકી તો એમણે એવું જોયું કે એ છાલની અંદર ચોક્કસ પ્રકારે એક ખાના જેવી સંરચના દેખાય છે જે હનીકોમ્બ એટલે કે મધપુડો જે છે એમને મળતી આવે છે. બરાબર. તો જનરલી ખાના જે છે, બરાબર, એને ઇંગ્લિશમાં નામ અપાય છે સેલ. અને આપણે પ્યોરલી સાયન્ટિફિક લેંગ્વેજ માટે વાત કરીએ તો સેલ જે છે એમને આપણે કોષ કહીશું. તો સૌથી પહેલા આપણને કોષ શબ્દ તરીકે વાકેફ કરવા વાળા કે જેને આજ સુધી આપણે કોષ તરીકે જાણીએ છીએ, સેલ તરીકે જાણીએ છીએ, એ સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા રોબર્ટ હુક, જેમણે માઇક્રોસ્કોપની શોધ કરતા કરતા સાથે સાથે કોષની શોધ કરીને પણ આપણને બરાબર. એટલે હમણાં હું કહું છું તમને કે સાયન્સને કોઈ બાઉન્ડ્રી નથી, ફિઝિક્સની અંદર તમે માઇક્રોસ્કોપ જનરલી સ્ટડી કરો છો, બરાબર, પણ એની અંદર તમે જુઓ તો કોષ તરીકે બાયોલોજીની અંદર આવતી સંરચના છે, જીવ વિજ્ઞાન છે એની અંદર આવતી સંરચના છે એ પણ તમે જોઈ લીધી. બરાબર. તો સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, એમણે 1965ની અંદર મૃત કોષ છે બુચના વનસ્પતિની અંદરથી છાલમાંથી, બુચ એ કોઈ દ્રવ્ય નથી વનસ્પતિ છે, જેની છાલ છે એને એમણે માઇક્રોસ્કોપની અંદર જોઈ જેની અંદર મધપુડાના ખાના જેવી સંરચના દેખાય અને એ ખાનાને એમણે શબ્દ આપ્યો સેલ એટલે કે કોષ. બરાબર. હવે ત્યારબાદ હવે જનરલી ધારો કે મારે કોષ જે છે એને જોવો છે, જીવંત કોઈ પણ કોષ છે એમાં જોવો છે, હું કેવી રીતે જોઉં છું? સિમ્પલ એક્સપેરિમેન્ટ છે, કંઈ નથી, તમે લેબોરેટરીની અંદર જાઓ, બરાબર, ત્યાં આગળ એક ડુંગળી લઈ લેજો, ડુંગળી જે છે એના ઉપરના પોતરા ઉઠારો, પછી એની અંદરથી એક જીવંત એટલે કે જેની અંદર રસાળ હોય એવા પ્રકારનું પણ હોય, હવે એ પણ જે છે ને એની અંદર ઉપરની તરફ એકદમ તમને પોતરા જેવી છાલ જેવી સંરચના દેખાય, એ છાલ જેવું પાતળું કાગળ જેવી પટલ જેવી સંરચના છે એને તમારે સ્લાઇડ ઉપર મૂકવાની છે. જ્યારે તમે એને સ્લાઇડ ઉપર મૂકશો ત્યારે એની સાથે પાણી મૂકો અને આયોડિક અભિરંજન મૂકો અથવા તો મિથિલિન બ્લુ, બરાબર, એ અભિરંજનથી એને અભિરંજિત કરો. પછી એ સ્લાઇડ જે છે એને માઇક્રોસ્કોપની અંદર જે બેઝ માટેનો એટલે કે જ્યાં આગળ આપણે વસ્તુ સ્લાઇડ મૂકીએ એ બેઝ ઉપર મૂકો. પછી વસ્તુ કાચ છે એની મદદથી ઉપર આઈપીસ એટલે કે આંખની નજીક રહેલો કાચ છે એની મદદથી માઇક્રોસ્કોપમાં જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ ત્યારે આપણને અલગ અલગ ખાના જેવી સંરચના દેખાય છે.
અને આ બધા જ ખાના છે કે જે ડુંગળીના કોષની અંદર તમે જોવો છો એ બધા જ એકબીજાની સમાન સંરચના ધરાવતા હોય છે, બરાબર? આવા પ્રકારની તમને એક સંરચના. તો જ્યારે આપણે કોઈ પણ જીવંત કોષને જોઈએ છીએ ત્યારે જીવંત કોષ જે છે એની અંદર મુખ્યત્વે 10x અને 45x નો લેન્સ આવે માઇક્રોસ્કોપ, બરાબર? તો માઇક્રોસ્કોપ ની અંદર જે 10x અને 45x નો લેન્સ આવે એની અંદર તમે જુઓ તો કોષ જે છે કંઈક આવા પ્રકારે તમને જોવા મળશે, બરાબર? 10x ની અંદર થોડું નાનું બંધારણ જોવા મળશે, બરાબર? જ્યારે 45x ની અંદર તમને થોડું વધારે ઝૂમ થયેલું સ્ટ્રક્ચર છે જોવા મળશે, બંધારણ છે જોવા મળશે, બરાબર? તો આ પ્રકારે કોષ જે છે એમના માટે રોબર્ટ હુકે સૌ પ્રથમવાર આપણને માહિતી આપી અને લેબની અંદર આપણે જીવંત ડુંગળીનો કોષ છે એને પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, બરાબર? ઓકે, તો આ જે છે એ કોષ છે એના માટે જ વાત કરી. હવે અહીંયા આપણે મેં તમને ડુંગળીની છાલ કીધી, શલ્કી પોતરા જેવી સંરચના કીધી, બરાબર? એ આખી સંરચના જે છે એ આવા સમાન પ્રકારના ઘણા બધા કોષોની બનેલી છે. તો હવે પછી આપણને એવો સવાલ આવે કે શું ડુંગળી આખી આપણે જોઈએ છે પર્ણ પ્રકાંડ મૂળ એક સંરચના છે તો શું બધે સમાન કોષો છે? ના, જેમ સજીવ છે એમની અંદર સંરચના બદલાય છે એમ તમને સજીવની અંદર કોષની સંરચના અને આકાર પણ બદલાતા જોવા મળે છે, બરાબર? એના ઉપર આપણે આગળ ડિસ્કશન કરીએ પણ હું તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ કોઈ પણ સજીવ લ્યો તો એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે શું હોય તો કે એક કોષ. જે પ્રક્રિયા આ કોષની અંદર થાય છે એ જ પ્રકારની પ્રક્રિયા આ કોષમાં થાય છે અને આ પ્રકારની કોષની પ્રક્રિયા બધા શરીરના કોષોમાં થાય છે, બરાબર? તો એટલા માટે આપણે કહીએ છીએ સજીવની અંદર કોષ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કે જે આપણા શરીરની અંદર ખોરાક બનાવવાનું, ખોરાકને પાચન કરવાનું, ખોરાકમાંથી ઉર્જા મેળવવાનું, ખોરાકમાંથી ઉત્સર્જક દ્રવ્યોને બહાર કાઢવા, અપાચિત ઘટકોને શરીરમાંથી બહાર કાઢવા, આ બધી જ પ્રક્રિયાઓ છે. બધા શરીરની અંદર આવેલા બધા જ પ્રકારના કોષો ભેગા મળીને, બરાબર? પણ અંતે તો આપણે એક જ થોટ ઉપર આવીએ છીએ, એક જ વિચાર ઉપર આવીએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ, બરાબર? હવે અહીંયા આપણે વાત કરીએ કે સૌથી પહેલા રોબર્ટ હુકે આપણને આ માહિતી આપી, તો એના પછી 1674માં એક બીજા વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું એન્ટન વોન લ્યુઅનબુક, બરાબર? એન્ટન વોન લ્યુઅનબુક જે છે એ વૈજ્ઞાનિકે શું કર્યું તો કે એમણે સૌ પ્રથમવાર જીવંત કોષનો અભ્યાસ કર્યો. અને જીવંત કોષ ક્યાંથી લીધો એમણે? તો કે એક પાણીનું ખાબો જોયું, બરાબર? એની અંદરથી થોડુંક એને પાણી લીધું અને પાણી લઈને સ્લાઇડની ઉપર પાણી ના મૂકે છે, પાણી મૂકીને પછી એના ઉપર અભિરંજન નાખે છે. પછી એ માઇક્રોસ્કોપની અંદર જ્યારે એને જોવે છે ત્યારે એની અંદર એમને કંઈક હલનચલન કરતા હોય એવા પ્રકારના કોષો દેખાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ દૂષિત પાણી છે તો એની અંદર ઘણા બધા પ્રકારના સૂક્ષ્મ જીવો, ફોર એક્ઝામ્પલ અમીબા છે, પેરામિશિયમ છે, યુક્લિના છે, આવા બધા દેખાય, બરાબર? જે હકીકતમાં જુઓ તો એક પ્રકારના જીવંત કોષ છે. તો સૌ પ્રથમ વાર આપણને જીવંત કોષ વિશે માહિતી આપી હોય તો એન્ટન વોન લ્યુઅનબુક નામના વૈજ્ઞાનિક, બરાબર? જે લગભગ 1674માં આપણને સૌ પ્રથમ વાર જીવંત કોષ માટે માહિતી આપીને જાય છે. એના પછી આવે છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન જે છે એમણે છે ને રિસર્ચ કર્યું કે આ કોષ જે છે એ તો બધા કહીને જાય છે પણ આ કોષની અંદર આ બ્લેક કલરનું ડોટ દેખાય છે, ટપકું દેખાય છે, બરાબર? એ શું છે અથવા તો એ કેવી રીતે અહીંયા દેખાય છે, બરાબર? એવી રીતે એને માહિતી હતી. તો એમણે પછી એ કોષ જે છે એમની વચ્ચે જોવા મળતું સેન્ટર છે એને નામ આપ્યું કોષ કેન્દ્ર, બરાબર? પછી એના પછી એક વૈજ્ઞાનિક એવા બીજા પર્કિન્જ નામના વૈજ્ઞાનિક એવા. પર્કિન્જ નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે પર્કિન્જ નામના વૈજ્ઞાનિક છે ને એને જોયું કે કોષની અંદર કોષ કેન્દ્ર હોય અને આખો કોષ જે છે એની અંદર કંઈક તરલ દ્રવ્ય પધારેલું હોય, બરાબર? તે તરલ દ્રવ્ય જે પાથરેલું છે એ તરલ દ્રવ્ય છે એને એને નામ આપ્યું પ્રોટોપ્લાઝમ. શું નામ આપ્યું એને? પ્રોટોપ્લાઝમ. ગુજરાતીમાં એનું નામ આપીએ તો એને કહેવાય છે કોષરસ, બરાબર? આ કોષરસ છે એવું નામ આપવાનું. અને કોષરસ જે છે એની અંદર અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે વિવિધ પ્રકારની અંગિકાઓ છે એ પણ તમને અહીંયા આગળ હાજર જોવા મળે છે જે આગળ ઉપર આપણે ચેપ્ટરની અંદર જોવાના છે. ફોર એક્ઝામ્પલ ગોલગીકાય, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, હરિતકણ, કણાકસૂત્ર, બરાબર? રિબોસોમ્સ આવી ઘણી બધી અંગિકાઓ છે એ કોષ કેન્દ્ર કાર્ય કરે છે, બરાબર? એના પછીના વૈજ્ઞાનિક એવા જેને કહીએ છીએ આપણે સ્લાઇડન અને શ્વાન. હવે આ બંને વૈજ્ઞાનિકે શું કર્યું તો કે કોષ વિશે એક સેન્ટેન્સ કીધા, મહત્વના વાક્યો કીધા જેને કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? હવે એ કોષવાદની અંદર વૈજ્ઞાનિકોએ પ્રૂવ કરવાની ટ્રાય કરી પણ એમની અંદર એક ત્રુટિ હતી, ખામી હતી. શું?
તો કે એ કહેતા હતા કે કોઈ પણ સજીવ છે એમની અંદર કોષ જે છે એ સતત વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય છે, પણ એવું સાબિત નહીં કરી શકે કે એક કોષ છે એમાંથી બીજો કોષ છે કેવી રીતે આવે છે, બરાબર? અથવા તો એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ કેવી રીતે થાય છે, એટલે એ એમનો જે વાદ હતો અથવા તો એમના જે સિદ્ધાંતો હતા એમને સ્વીકારવામાં આવે. એટલે સૌથી પહેલા કોષવાદ વિશેની માહિતી સ્લાઇડર અને શ્વાન નામના વૈજ્ઞાનિકે 1838 અને 1855 ની અંદર માહિતી શેર કરી, બરાબર? એના પછી સૌથી અગત્યનો એક વૈજ્ઞાનિક આવે છે જેને રુડોલ્ફ વિશ્વ તરીકે ઓળખીએ છીએ 1940. 1940 સુધીમાં તમે જુઓ તો આપણી પાસે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની સંરચના આવી ચૂકી હતી અને એ ફરીથી એમણે કોષનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. તો એમણે કોષવાદની અંદર જે ત્રુટિ હતી, ત્રુટિ શું હતી? તો કે આપણને એ નહોતી ખબર પડતી. આપણે એવું કહેતા હતા કે વનસ્પતિ અને પ્રાણીના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોષ, પણ આપણને અત્યારે એ નથી ખબર કે કોષનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, એક કોષમાંથી બે કોષ કેવી રીતે બને છે. તો રુડોલ્ફ વિશ્વ નામના વૈજ્ઞાનિક હતા, એમણે સૌથી અગત્યની માહિતી આપી. શું? તો કે એમનું કેવું એવું હતું કે દરેક કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ માંથી આવે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ એક કોષ છે, બરાબર? તો એની અંદર કોષના વિભાજનની પ્રક્રિયા થાય છે. કોષનું વિભાજન, ભાજન એટલે તોડવું, બરાબર? છૂટું પડવું. તો અહીંયા આગળ કોષ છે એનું વિભાજન થાય છે, એટલે એક કોષમાંથી અહીંયા આગળ તમને બે કોષો છે એ નિર્માણ પામતા જોવા મળે છે. એટલે એમણે શું કીધું, રુડોલ્ફ વિર્શોવે કીધું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા વડે નવા કોષોનું નિર્માણ થાય છે. આ કોષ વિભાજનની પ્રક્રિયા છે પાછળ તમે આગળના ધોરણોની અંદર અભ્યાસ કરશો, બરાબર? તો એમણે જે કોષવાદ રજૂ કર્યો કે જેમાં કોષવાદ રુડોલ્ફ વિશ્વએ રજૂ કર્યો, એમણે જે કોષવાદ રજૂ કર્યો, બરાબર, એની અંદર શું હતું? તો કે જ્યારે સ્લાઇડર અને શ્વાન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો ત્યારે જે ત્રુટી હતી એમણે એને દૂર કરી અને એના પછી આપણને પુનઃ વિસ્તૃત થયેલો કોષવાદ છે એના વિશે, બરાબર? તો આના આધારે આપણે કહી શકીએ કે કોષ જે છે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ હોઈ શકે છે. ઓકે, અહીંયા જ આપણો ક્વેશ્ચન પૂરો નથી થતો. ઘણી વાર તમે જુઓ છો કે કોષો જે છે બે પ્રકારના હોય. એક જે છે એમને આપણે કહીએ એક કોષીય કોષો. કોષના પ્રકાર છે કોષની સંખ્યાના આધારે. એક કોષીય કોષો અને બીજું છે એમને આપણે કહીએ છીએ બહુકોષીય, એક કોષીય સજીવો કહીશું આપણે. એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. કોષોની સંખ્યાના આધારે આપણે સજીવો છે એમને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક કોષીય સજીવો એટલે એવા કે જે એક જ કોષની અંદર બધી જ પ્રક્રિયા કરે છે, અને બહુકોષીય સજીવો એટલે એવા કે ઘણા બધા કોષો મળીને પ્રક્રિયા કરે છે. ફોર એક્ઝામ્પલ કહો તો આપણા શરીરની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે. શ્રમ વિભાજન એટલે શું? તો કે શ્રમ એટલે કાર્ય અને વિભાજન એટલે વહેંચણી. તો આપણા શરીરની અંદર તમે જુઓ છો કે અલગ અલગ પ્રકારના કોષો છે એ અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણા શરીરમાં અંગો તરીકે આવેલા હોય એવું જઠર છે, સ્વાદુપિંડ છે, પછી આંખ છે, નાક છે, જીભ છે, ફેફસા છે, હૃદય છે, આવા ઘણા બધા અંગો છે, બરાબર? તો આ બધા જ અંગો છે એમના અલગ અલગ પ્રકારના કાર્યો છે. એટલે પાચનનું કાર્ય કોણ કરશે? તો કે માત્ર પાચન માર્ગ છે એ જ પાચનનું કામ કરશે. આંખ છે માત્ર જોવાનું જ કામ કરશે. તો આપણા શરીરની અંદર અલગ અલગ કોષો છે એમની અલગ અલગ રીતે વહેંચણી થઈ ગઈ, બરાબર? તો એ કાર્યને કરીને કાર્યને ડિવાઇડ કર્યું, ફંક્શન છે એને ડિવાઇડ કર્યું, તો કાર્યની વહેંચણીને આપણે શું કહીએ છીએ? શ્રમ વિભાજન. બહુકોષીય સજીવો છે એમની અંદર તમે જુઓ તો અંગોમાં શ્રમ વિભાજન જોવા મળે છે. અંગોમાં શ્રમ વિભાજન જોવા મળે છે. અંગોમાં જોવા મળતું જે શ્રમ વિભાજન છે એ આપણા માટે સૌથી અગત્યનું છે, બરાબર? કે જેના કારણે કાર્ય ચોક્કસ રીતે થાય છે અને ચોક્કસ રીતે કાર્યને અંતે પરિણામ મળે છે. હવે અહીંયા આપણે વિચારીએ તો બહુકોષીય સજીવોની અંદર ઘણા બધા કોષો ભેગા મળીને પેશી બનાવશે, ઘણી બધી પેશી ભેગી મળીને અંગ બનાવશે અને અંગ વડે અંગતંત્ર બનશે અને અંગતંત્ર વડે તો કે આખો સજીવ બનશે, બરાબર? તો આખા સજીવનું નિર્માણ આપણે જોઈએ તો બહુકોષીય સજીવમાં ઘણા બધા પ્રકારના કોષો વડે થાય છે. જ્યારે અહીંયા આગળ તમે જુઓ તો એક કોષીય સજીવમાં કેવી રીતે થાય? તો કે એક કોષીય સજીવોની અંદર એમનો કોષ જુઓ તો એ કોષની અંદર તમને અલગ અલગ પ્રકારના ઘટકો જોવા મળશે, બરાબર? એ અલગ અલગ પ્રકારના ઘટકો
છે પોતે અલગ અલગ કાર્ય કરશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, અમીબા નું એક્ઝામ્પલ લઈએ બરાબર. ફોર એક્ઝામ્પલ અમીબા છે, ખોટા કપ ધરાવતું એક કોષીય શરીર છે બરાબર. એમની અંદર એક વચ્ચેની તરફ મોટું કોષ કેન્દ્ર છે. હવે જનરલી વિચારો તો આપણી અંદર શરીરમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા એટલે કે ઉત્સર્જનની પ્રક્રિયા કોણ કરે? તો કે આપણી કિડની જે છે એ ઉત્સર્જનની પ્રક્રિયા કરે છે. ઓકે, નો પ્રોબ્લેમ. એક કોષીય સજીવો છે, એની અંદર એક પ્રકારની અંગિકા છે જેને આપણે કહીએ છીએ આંકુચક રસધાની. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો આપણે કોષ ચેપ્ટર જે છે એમને આગળ વધારીશું.